सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण। परचा विभाग की कथा चाले छे 191 प्रकरण छे। गई काले वात थी अर्देसर पारसीनी के अर्देसर जी ने सत्संग थयो महाराज गम्या भगवानना साधु गम्या अने अर्देसर जी महाराज ने भजवा लाग्या भगवाने एमने स्वप्ननी अंदर दर्शन आप्या। दर्शन आपीने एम कीधुं के आवती काले सवार थी राजा तमने आ सूरत शेरनी सुबागिरी देशे अने एनो अमे तमने आ कुमकुमनो चांदलो करी आपीए छे। कंकुनो चांदलो कपाड़मां कर्यो अने महाराज अदृश्य थया। अर्देसरजी भानमां आव्या एटले जाग्या। जागीने काचमां जोए छे तो जे रात्रे स्वप्नमां करेलो चांदलो हतो भगवाने ए एवो ने एवो ज एने प्रत्यक्ष मळ्यो कपाड़मां। अने सामे आश्चर्य पण थयुं के आवुं तो कोई दिवस मैं जोयुं नथी ने सांभळ्युं नथी एवी आ घटना घटी। एनी उपर मैं गईकाल कीधुं हतुं के भगवान ज्यारे स्वप्नमां मळे छे त्यारे ए स्वप्नुं नथी ए प्रत्यक्ष ज छे। भगवानना साधु ज्यारे स्वप्नमां मळे छे त्यारे स्वप्न नथी ए प्रत्यक्ष ज छे। परंतु भगवान अने भगवानना साधु एवा दिव्य छे कि ए ज्यारे आपणने मळे त्यारे आ लोक भूलाई जाए। स्वप्न एटले शुं छे? आपणने आ लोकनी अनुभूति भूलाई छे અને આપણને સૂતા છીએ અને ગમે એવું ભયાનક દ્રશ્ય જોયું ગમે એવું સુખરૂપ દ્રશ્ય જોયું પણ જેવી આંખ ખુલે આપણને એમ થાય તો સ્વપ્ન હતું। ટૂંકમાં જીવને એક એવું જ્ઞાન છે કે હું જાગ્રત અવસ્થામાં આ રીતે છું ને સ્વપ્ન અવસ્થા મારી આ છે। સ્વપ્ન અવસ્થામાં એ જગતથી જાણે દૂર જતો રહ્યો હોય કારણ કે સુષુપ્તિ અવસ્થા જેવી છે। સુષુપ્તિ અવસ્થા પોતે જ એવી છે કે આ જગતને ભૂલાડી દે કાં ભગવાનની ભગવાનમાં સ્થિતિ થાય તો આત્મા જગતને ભૂલે કાં ઊંઘી જાય તો જગતને ભૂલે। ઊંઘી જાય માણસ એટલે જાણે બસ છું જ નહીં શિલાવત પથ્થરવત થઈ ગયો એટલે શિલાવત પથ્થરવત થઈ ગયો એટલે જગત માટે તો મરી ગયો એટલો એટલી વાર। એવી જ રીતે ભગવાનના જ્યારે એને દર્શન થાય છે કે ભગવાનના સંતના જ્યારે દર્શન થાય છે ત્યારે પણ એવું જ થાય છે કે ભગવાનના દર્શન થાય કે સાધુના દર્શન થાય એટલે જગત એને ભૂલાઈ જાય। ભગતા નથી શેઠ તમારા રોજની જેવું
તો એને એ દર્શન ભૂલાઈ જાય અને દર્શનને કારણે એને જગત આખું ભૂલાઈ જાય. એ દર્શનનું સુખ એવું એને આવે. એ અરદેસરજીને એવું જ થયું. સવારની અંદર દર્પણ લઈને મુખ જોયું તો ચાંદલો જોઈને એને આશ્ચર્ય થયું. અને પછી બીજે દિવસે સવારે મહારાજે જે પ્રમાણે કીધું એ પ્રમાણે સુરત શહેરની સુબાગરી એને મળી. જે જે કહી તી સ્વપને વાત તે તો સવારે થઈ સાક્ષાત, પામ્યો પરચો આશ્ચર્ય લેખ્યો બાલમાં ચંદ્ર પ્રગટ દેખ્યો. એવા એવા આ સમે મહારાજ કરે છે જન બહુ કાજ. આવા તો કેટલાય કાર્ય મહારાજ જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વી પર આવીને કરે છે એવું નિષ્કુળાનંદ સ્વામી લખે છે. આવેનો પરચો બહુ ગજબનો છે. કદાચ આ પરચાને સમજતા ન આવડે તો મહારાજ લોયાના 18મા વચનામૃતમાં કહે છે, શું જાણીએ નિશ્ચયની વાત કરીએ તો કોઈનું અંગ ફરી પણ જાય સમજતા ના આવડે તો. આ પરચો એવો છે. કેટલાક પરચા ભક્ત ચિંતામણીમાં બહુ વિચિત્ર લખાયા છે કે જેને જો સમજતા ના આવડે અને સત્પુરુષ પાસેથી સમજણ ગ્રહણ કરીને જો એ પરચો શીખ્યા ના હોય તો પછી એ એવો પરચો પૂરે પોતે જ કે ના પૂછો વાત. શાસ્ત્રમાંથી અસત્પુરુષને અવળું ગ્રહણ કરતા આવડે. અહીં આગળ જો આ પરચો થોડું અવળું સમજણ કરાવી દે એવો છે ધ્યાન ન રાખીએ તો. વળી ભક્ત એક ભગુનામ તેને જાણે તે સગડું ગામ, લીએ પારકી વડ વેડવે ચાતી કરે નિત્ય કમાની તેમાંથી. ભગુ છે સત્સંગી, ભગવાન સ્વામિનારાયણનો ભગત છે. તિલક ચાંદલો કરે છે, કંઠી પહેરે છે, માળા કરે છે, સાધુની સેવાય કરે છે. પણ છે એવો પારકી વઢવેડને વેચાતી લે. બે જણને અન્ન બનાવ કરાવવાનું કામ પણ પોતે જ કરે અને બેયને સમાધાન કરાવવાનું કામ પણ પોતે જ કરે. કારણ કે જેને કર્યું હોય એને ખબર હોય કે આનું સમાધાન કેવી રીતે થાય, કારણ કે હળગાવાવાળો એ જ હોય. હવે પારકી વઢવેડ વેચાતી લે કહેતા બેય પાસેથી કમિશન લે ને બેનું સમાધાન કરાય આપે. ચોરને કે ચોરી કરવા જા અને સાવકારને કે જાગતો રહેજે અને પછી બેયનું સમાધાન કરાવે. ભગુ આવું કામ કરે છે. હવે સહજ છે કે આવું કાર્ય કરવાવાળો જે હોય એ ગમે એવો ભગવાનનો ભગત હોય પણ ધામમાં ના જ જાય. ભગવાન સુધી એ ના જ પહોંચે. શક્ય જ નથી કે ભગવાનના ધામમાં જાય. અને આવું ખોટું કાર્ય કરવા છતાંય જો ભગવાન સુધી પહોંચી જવાતું હોય તો પછી કોઈ ભગવાનને ભજે નહીં, કોઈ ધર્મ નિયમ પાડે નહીં. કારણ કે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, વચન માં વસ મુગનું વર્તવું નર અમરને. મનુષ્યને અઘરું છે, દેવતાઓને અઘરું છે. મોકળમાં મજા ખરી સાચી કહું ચરાચરને. મોકળ જો મૂકી દેવામાં આવે તો હવને મજા આવે, આજ્ઞા પાડવામાં કોઈને મજા ના આવે. ઉતરવું એ તો બહુ સહેલું છે, ઉતરી જવું બહુ સહેલું છે, ચડવું એ અઘરું છે. તો ભગુની લાઈન ઉપર જે ચાલે તો ઉતરી જાય. પારકી વડવેડ વેચાતી લેવાની, એમાંથી રૂપિયા કમાવાના, એને લડાવવાના, પાછા છૂટા પાડવાના, બસ આ ધંધો જે કરે તેનું ભગવાનમાં મગજ કીધી હાલે. એક વસ્તુ બહુ નક્કી છે ભક્તો, કે જો આપણે કપટી થઈ જઈએ તો સૌથી મોટું આધ્યાત્મને નુકસાન કરવાવાળું કપટ. કપટ એવું છે કે આપણી આધ્યાત્મિકતાને છિન્નભિન્ન કરી નાખે. કારણ કે સતત હૃદયમાં એક ભાર રહે કે હું ગમે એવો હારો દેખાઉં છું પણ છું તો કપટી.
ભગવાનને, ભગવાનના સંતને, ભગવાનના ભક્ત આગળ તો ઢોંગ કરું છું, કરું છું બીજું, બતાવું છું બીજું, એટલે હંમેશા એક વજન રહે. એ વજન જે રહે ને, એ વજન ભગવાનમાં વૃત્તિ ચોંટવા ના દે. પણ આ ભગુ કંઈક કેવી સમજણ લઈને જન્મ્યો હશે, અથવા તો કેવો એને સાધુનો સમાગમ કર્યો હશે, એની ઉપર કંઈ ભગવાનની એવી કૃપા હશે કે એ વઢવેડ વેચાતી લે તો બધા લોકો એવું કહેતા, કહે સહુ છે કજિયાદાર મુવા પછી જાશે જમ દ્વાર. બધાય લોકો કહે છે કે આ મર્યા પછી જમને દ્વાર જવાનું છે, જમ દ્વાર જશે, આ બાજુ છે, મર્યા પછી જમને દ્વાર જશે. કારણ કે એનો ધંધો જેવો છે, આ તો સહજ વસ્તુ છે. લોકની અંદર કે કોઈ ખોટું ધંધો કરતો હોય તો આપણે એમ જ કહીએ કે આ જમપુરીમાં જ જશે. પણ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું એ સમજવા જેવું છે. શાસ્ત્ર જે કહે છે, લોક જે કહે છે, એનાથી કંઈક વિરોધી, વિરોધાભાસવાળું ઘટનાઓ ઘટતી હોય એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બને છે. કારણ કે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું છે, જેના માથે કોઈ નહીં, એક બધા ઉપર એ છે પણ એની ઉપર કોઈ નથી, એટલે એના ઘરના કાયદા હાલે. વાસ્તવિકતા કહું ને તો એના ઘરના કાયદા છે આ. જો શાસ્ત્રની રીતે કલ્યાણ કરવા જાઓ તો શ્રીજી મહારાજે એટલે જ વચનામૃતમાં કીધું કે શાસ્ત્રની રીતે તો કલ્યાણની આવી રીતિ છે પણ સત્સંગમાં કેમ છે. એટલે શાસ્ત્રની રીતિ અને સત્સંગની રીત બે હાવ નોખી કરી દીધી મહારાજે. અહીંયા આગળ વીટો પાવરથી કલ્યાણ થાય છે. અને શાસ્ત્રની રીતે કલ્યાણ કરવું હોય ને તો ગીતાને પૂછો, કહ કાઢ નાખે તો એ કે માંડ માંડ મારા સત્વગુણની માયામાંથી તરવું અઘરું છે, અઘરું છે. અર્જુનને 18 અધ્યાય પાઈ દીધા અને આજે 18 અધ્યાય પીવાવાળા છે પણ કઠણ લાગે. અને શ્રીજી મહારાજને ત્યાં તો કહે છે, આ સત્સંગીના ગોળાનું પાણી પીધું, ધામમાં લઈ જઈશ. અને લઈ ગયા છે પાછા, ફક્ત વાતો કરવા ખાતર નથી થઈ, લઈ ગયા છે. બસ જીવની અવળાઈ બાજુ મહારાજ નથી જોતા, અને કેવળ પોતાના દયાળુ સ્વભાવ બાજુ જ મહારાજ દ્રષ્ટિ રાખે છે. એની એ અકારણ કરુણા છે, અકારણ કરુણા છે. અવળાઈ બાજુ જોતા જ નથી, અને સતત દ્રષ્ટિ જીવનું સારું કેમ થાય, શ્રેય કેમ થાય, ભલે એના અવળા સ્વભાવ રહે પણ સારું કેમ થાય, આવું વિચારે છે. એટલે તો ભગવાને કંઈક આપી રાખ્યું છે આપણને, જડીબુટ્ટીઓ. જો આખું ગામ કે છે કજિયાદાર છે, લોકોને ઝઘડા કરાવવા વાળો છે, મુવા પછી જાશે જમ દ્વાર. કહે સહુ છે કજિયાદાર મુવા પછી જાશે જમ દ્વાર. પણ ભગોને ભરોસો બારી, નાથ નહીં જુએ કરની મારી. વાહ વાહ ભગલા, તું તો કેટલા ખોટાને હાચા કરી દઈશ. ભગવાન મારી કરની બાજુ જોવે જ નહીં. વાલા ભક્તો, ભલા થઈને આ આખ્યાનને બરાબર સમજ જોવા, અવળા સ્વભાવ ના રાખી મૂકતા. આનાથી કંઈ અવળું કરતા હોય તો અવળું કરવાનું ચાલુ ના રાખતા. હા, આ તો ભગુ છે, શ્રીજી મહારાજને મળેલો છે, એને કંઈક નિશ્ચયની એવી દ્રઢતાઓ કરીએ છીએ. એક વાત બહુ નક્કી છે, અંતે યામતિ સાગતિ. એનો અર્થ શ્રીજી મહારાજે એવો કર્યો, યામતિ સાગતિ અંતે, જેવી અત્યારે મતિ છે એવી અંતકાળે ગતિ થશે. વાત બરાબર નક્કી છે કે ભગુને કજિયાદાર સ્વભાવ છે, ભગુનો ખરાબ સ્વભાવ છે, ભગુ જમપુરીમાં જાય એવો જ છે. છતાંય પણ એ એમ કહે છે કે ભગવાન મારી કરની બાજુ નહીં જોવે, એટલે એને એટલી તો ખબર છે કે હું ખોટું કરું છું. પણ એને એવો એક ભરોસો છે ભગવાનની દયાનો કે મને ભગવાન તજશે નહીં, મને નહીં તજે. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનોમાં ગાયું, મેહો કુશીલ કપટી લંપટ. હું તો આવો છું મહારાજ, હું તો કામી કુશીલ કપટી લંપટ આવો છું. પ્રેમાનંદ સ્વામી કંઈ એવા નહોતા, પણ મુમુક્ષુ, મોક્ષના માર્ગે ચાલેલો કે જેને ક્યારેક ક્યારેક વિઘ્નો આવે એને એક બળ રહે. આ પરચાઓ શાસ્ત્રોમાં એટલા માટે લખાયા છે કે કદાચ ક્યારેક આપણાથી ભૂલ થઈ ગઈ હોય, ભૂલથી
કોઈ ભગવાનની આજ્ઞા લોપાઈ ગઈ હોય, તમને સત્સંગ થયા મોર કુસંગ હોય અને તમારાથી આજ્ઞાઓ લોપાઈ ગઈ હોય, એ જે કુસંગના પાસ લાગ્યા છે એ સત્સંગમાં આવ્યા છતાં પણ પૂર્વ સંસ્કાર બનીને તમારા સત્સંગની આડે આવીને તમારી પાસે ક્યારેક એવી ક્રિયા એવું વર્તન કરાવી નાખતા હોય ત્યારે મુમુક્ષુને બળ ના તૂટે એના માટે આ ઓક્સિજનનો બોટલ છે. આને ઓક્સિજનનો બોટલ કહેવાય, આને બ્લડ ના કહેવાય, આને કંઈ એનર્જી ના કહેવાય, ઓક્સિજનનો બોટલ કહેવાય. કોઈ મરી ના જાય, જીવતો રહે, એને બળ રહે કે ગમે એવું થઈ ગયું હાલો ભૂલી જાઓ, પણ ભગવાન મારું બારે કરની બાજુ નહીં જોવે, હું ચાલો હવે દિલથી પાછો હું વળગી જઉં, આમાંથી એવું ગ્રહણ કરવાનું છે. મહારાજે વચનામૃતમાં કીધું કે અસુરોનું ભગવાને કલ્યાણ કર્યું, જે લોકો આસુરી ભાવે ભગવાનને ભજ્યા નથી પણ ભગવાન સાથે લડ્યા, આસુર ભાવે ભગવાનને ભજ્યા, એનું પણ મહારાજે કલ્યાણ કર્યું, ત્યાંથી એવો ભાવ ગ્રહણ ના કરવો કે હવે મારે આસુરી ભક્તિ કરવી, પણ ત્યાં ભગવાનની દયાનું ગ્રહણ કરવું કે ભગવાન કેવા દયાળુ છે કે જે લોકો એમને મારવા આવ્યા એનું પણ ભગવાને કલ્યાણ કર્યું, ભગવાન આવા દયાળુ છે, એમાંથી ભગવાનની દયાનું ગ્રહણ કરવું. પણ ક્યારેય પણ એમાંથી એવું ગ્રહણ ના કરવું કે હવે તો આસુર ભાવે ભગવાનને ભજવા માંડો, નહીં તો નુકસાન બહુ મોટું થઈ જાય. ભગુને ભરોસો બારી, હું ગમે એવો લંપટ છું, ગમે એવો છું, પણ મને ભગવાન તજશે નહીં. લો, ભરોસો બહુ ભારે ભાઈ. ભરોસો જેને હોય ને એ તરી જાય છે, એને કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. લોભી લંપટી છું હું હરામી, પણ નહીં તજે મુજને સ્વામી, એવો ખરો વિશ્વાસ તે દલે, ન બજે બીજાને કોઈ પડે. પાછો એક આ બહુ દ્રઢતા ઉપાસના. શ્રીજી મહારાજે કીધું અંતકાળે તો સ્વરૂપ નિષ્ઠા જ કામ કરશે. ઉપાસના છે એ ભવસાગર તરવાનું બહુ મોટું વાહન છે. એટલે એક વાત તો બહુ દ્રઢ રાખવી, શ્રીજી મહારાજ સર્વોપરી છે, કલ્યાણના કર્તલ છે, મારું આત્યંતિક કલ્યાણ અવશ્ય મેવ કરશે જ, એવો જે ભરોસો એ ભગવાનને બાંધી લે છે અને ભગવાનને એ કામ કરવું પડે છે. કોઈ બહુ મોટો માણસ હોય, મિલિયનર્સ ને બિલિયનર્સ, એ તમને 500 રૂપિયા આપવા તૈયાર ના હોય, તમારો કોઈ સંબંધ છે એની સાથે પણ 500 આપવા તૈયાર નથી, તમે ત્યાં નોકરી કરો છો, તમે 50-100 જણ આગળ એકની એક વાત કરો કે શેઠ તો બહુ ઉદાર છે અને મને તો અમારે ત્યાં પ્રસંગ છે ને 5000 આપવાના છે, 5000 આપવાના છે, 5000 આપવાના છે, અરે શેઠના કાન સુધી વાત પહોંચે ને તો શેઠને એમ થાય કે આટલા બધા લોકોને એને કહી દીધું છે તો હવે મારે 5000 કમસેકમ 2500 તો દેવા જ પડશે, બાકી મારી લાજ જશે. એવી રીતે ભગવાનનું આપણે ભગવાન ઉપર ભરોસો રાખી અને ગાયા કરીએ કે મહારાજ અધમ ઉદાહરણ છે, કલ્યાણ કરશે, કલ્યાણ કરશે, મહારાજને એમ થાય હવે મારે કલ્યાણ આપવું એ તો હાવ રમત વાત છે, એમાં છે હું આલોને હવે મારા ભરોસે પડ્યો છે, ત્યારે મારે આટલા બધાનું કાઢું છું તો એક વધારે શું ફેર પડે છે, કાઢ નાખે. હમણાં નથી આ વિઝિટર વિઝાઓ લેવા જાય છે બધા, તે ડ્રો જેવું જ હોય, અમુકના મોઢાઈ ના જોઈએ કે હાલતા થઈ જાઓ તમે ત્યાં રહી જશો, અને અમુક દિવસોએ જાય તો જે હોય લાગટ હો ને બસો બધાને વિઝા મળી ગયા હોય છે, ઘણી વખત એવું થાય છે. તો કઈક ગણતરી ભગવાનને ત્યાં પણ એવી છે કે જો કોઈ ભરોસાથી ભગવાનને ભજે તો ભગવાન એને તારવા માટે સતત તૈયાર રહે છે. અહીં આગળ ભગુ એવું એમ કહે છે, અહીં ભગા માટે એવું લખાયું કે એને ભગવાનનો ખરો વિશ્વાસ છે, બીજાને કોઈ પડે ક્યારેય ભજતો નથી. ગુરુજી ઘણી વખત દ્રષ્ટાંત આપે છે કે કોઈ સ્ત્રી હોય એને ભાખરી સરખી ના આવડતી હોય, રોટલી ના આવડતી હોય, શાક ના આવડતું હોય, પણ એના પતિ સિવાય બીજાને ક્યારેય પણ ઈચ્છે નહીં, પતિ સિવાય બીજે હેત કરે નહીં, તો એનો પતિ બળેલી ભાખરી પણ જમી જશે, કારણ કે એને ખબર છે કે આ પતિવ્રતા છે. એવી રીતે એક ટેક જો બહુ પાકી હોય કે મારું સારું કરે જે કરે એક સ્વામિનારાયણ કરે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે,
અમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે, આટલી જો દ્રઢતા ને આટલી જો ટેક જીવની હોય તો ભગવાન સ્વામિનારાયણને ગમે એટલો ગુનેગાર હોય, આ જીવ તો જન્મો જન્મનો ગુનેગાર જ છે. નિષ્કુળાનંદ સ્વામી કે ત્રિલોકીમાં કોઈ એવો જોયો નથી જે ભગવાનના ગુનામાં ના આવે, ત્રિલોકીમાં જોયો નથી. શ્રીજી મહારાજ એટલે કોણ? ગોપાળાનંદ સ્વામીને આંટીમાં લઈ લે, પ્રથમના મધ્યના 56માં ગોપાળાનંદ સ્વામીને કહે, આજે તો પ્રેમી ભક્તો સાંભળી આવ્યા, પછી ગોપાળાનંદ સ્વામી જેવા સાંભળી આવ્યા, અને કે અમે જ્યારે અમારા અંતર બાજુ જોયું, ગોપાળાનંદ સ્વામીને કે તમારા બધાના અંતર બાજુ જોયું, મોટા મોટા સંતો ને મોટા મોટી સાંખ્યોગી બાઈઓ, ત્યારે અમને અમારી કોરનું ઠીક ભાસ્યું અને તમારી કોરનું એવું ભાસ્યું કે આવા મોટા છે, આને જો વિષયનો યોગ થાય તો ઠા રે અથવા ના રે, વિષયમાં સારપ મનાઈ જાય. હવે આવા મોટાને જો આંટીમાં લઈ પાડે એવા સમર્થ હોય તો આપણને તો શું, એટલે આપણે તો બીજું કંઈ જોર કરવા જેવું જ નથી કે હું તો બહુ આજ્ઞાંકિત ને બહુ ચોખ્ખો. એક જ વાત, મહારાજ બહુ મોટા, એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું. હે મહારાજ, તમે બહુ મોટા મળ્યા છે એની મને ખબર છે, બસ એ ભરોસો છે. મોટો જીવન જાણું છું, તે તો કેદી ન થાય ખોટો જીવન જાણું છું. બહુ મોટો ભરોસો મહારાજ મને છે, અને કોઈ દીએ ખોટો નહીં થાય આવો મને ચોક્કસ વિશ્વાસ છે. મારી ભવસાગરની મૂડી જીવન જાણું છું. મારી મૂડી શું મહારાજ? માળા? કેટલી માળા મેં કરી તમારા વૃત્તિ રાખીને. મહારાજ મારી પાસે મૂડી શું? ધ્યાન. હું તમારું કેટલા કલાક ધ્યાન કરું છું? હે મહારાજ મારી પાસે મૂડી હું? સેવા. સેવા તો મારાથી કાંઈ થતી નથી. તો મહારાજ મારી મૂડી શું? તો તમે જ મારી મૂડી. મારી ભવસાગરની મૂડી જીવન જાણું છું. મને જો મહારાજ તમે એમ પૂછો કે તને ભવસાગર તરવા માટે શું મળ્યું, તે શું ભેગું કર્યું ભવસાગરને તરવા માટે, તારી પાસે કયું સાધન છે, તો મહારાજ હું તમને કહું છું, મારું સાધન તમે જ છો. મારું સાધન મહારાજ તમે અને મોટા પુરુષ છો. બસ આટલી મૂડી લઈને જીવતો હશે ને, કદાચ કદાચ ભૂલથી ક્યારેક આડું અવળું થઈ ગયું, અરે ક્યારેક જાણીને થઈ ગયું કોઈ કારણસર, અને પછી જો એને આટલો ભરોસો જીવમાંથી એક આવો વેવ હશે તો 100% એને એ જ પ્રાપ્તિ થશે જે ઈચ્છે છે. લો, જે ઈચ્છે છે એ જ પ્રાપ્તિ થશે. મારી મરણ ટાણાની મૂડી જીવન જાણું છું, વળી ભવસાગરની હોડી જીવન જાણું છું. મારી મરણ ટાણાની મૂડી તમે છો મહારાજ, અને ભવસાગરની હોડી, ભવસાગર તરવા માટેની હોડી પણ તમે છો. બસ ભગવાનના ભરોસે જીવતા શીખીએ વાલા ભક્તો, જીવનની અંદર હજારો પ્રશ્નો, હજારો વિટંબનાઓ, હજારો વિઘ્નો, એની વચ્ચે ભગવાનના ભરોસા પર જીવીએ. આપણે બહુ બીજા સાધનોના ભરોસા ઉપર, બીજી બધી વાતોના ભરોસા ઉપર બહુ જીવ્યા, પણ હવે આપણે ભગવાનના ભરોસે જીવતા થઈએ. સંકલ્પ કરીએ આજથી કે મારે મહારાજનો ભરોસો, મહારાજના મોટા પુરુષોનો વિશ્વાસ અને ભરોસો બહુ દ્રઢ રાખવો છે. જો એ આપણી પાસે દ્રઢ હશે તો ભગવાન ભજવાની બહુ મજા આવશે. કોઈ દિવસ આપણું આત્યંતિક કલ્યાણ કોઈ નહીં બગાડી શકે. અને જો એ ભરોસામાં ક્યાંક પોલ હશે, શ્રીજી મહારાજે પ્રથમના 33માં એ જ કીધું. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કલ્યાણ માટેના શાસ્ત્રમાં જેટલા સાધન કીધા છે એમાં એક સાધન એવું કયું છે કે એક સાધનમાં બધાય સાધન આવી જાય, એક સાધન એવું કયું છે? અને ત્યારે મહારાજે જવાબમાં કીધું કે કલ્યાણને અર્થે જેટલા સાધન છે એ એકને વિશે બધા સાધન આવી જાય એવું સાધન છે આશરો. મૂઢપણું, પ્રીતિને સમજણ, ત્રણ પ્રકારનો આશરો મહારાજે કીધો. એમાંથી કોઈ પણ પ્રકારથી આશરો કરે, આ ભગવું છે એને આશરો છે મહારાજનો, બસ ભરોસો છે કે ભગવાન મારું સારું કરશે જ, ભલે હું ખોટો ધંધો કરતો. હવે આખું ગામ કે તું જમપુરીમાં જઈશ, અને આ કે હું ધામમાં જ જવાનો, મને મહારાજ લેવા આવવાના જ. જબરું કહેવાય ને તાન. ઓલા ઓલા ખાંદલીના બાપા હતા, બીડીઓ પીવે, વિરસદવાળા જ્ઞાનજી અંદાજી સ્વામી એમના કૃપાપાત્ર, બાપા બીડીઓ પીવે
બાપા બીડી પીવે પણ સ્વામીએ એક બે વખત કીધું હશે, પછી સ્વામીને કે સ્વામી એ મારથી નથી છૂટે, સ્વામી કે હારું જાઉં હું તને લેવા આવીશ બીડી હો તો, સ્વામી કોઈ વાતે રાજી થઈ ગયા હશે, સ્વામી પાસે માગી લીધું, સ્વામી કે આવીશ. તે આખો બધા સંતો જે પાછળ સ્વામી ધામમાં ગયા, પછી સંતો એવું કે ભાઈ તમને આ બીડી તો છોડવી પડે ને, સ્વામીએ કીધું પણ હરિભક્તો કે બીડી તો છોડવી પડે ને, કેવી રીતે લેવા આવે એ, કે મને મારા ગુરુ લેવા આવશે બસ. અને ખરેખર થયું પણ એવું જ કે સ્વામી અને મહારાજ બાપાને લેવા આવ્યા, ભલે એને ચોખ્ખા કરવા માટે જ્યાં બદ્રિકા આશ્રમ આદિકમાં મૂકીને લઈ ગયા હોય. અરે શ્રીજી મહારાજને મોટા પુરુષો સમર્થ હોય છે, આંખની દ્રષ્ટિ દ્વારા કારણ શરીરના ભૂખા બોલાવી દે, એને કદાચ પ્રાયશ્ચિત કરાવવું હોય તો ક્યાંક પ્રાયશ્ચિત આપીને એને જાળવે, પણ ભગવાન અને મોટા એને આપણું કાંડું ઝાલ્યું એટલે છોડશે નહીં, આ વાત બહુ નક્કી છે, છોડશે નહીં. તોલમાં આવ્યો છે ને હવે હું કરો ચું કરો પરો હવે પાર, હવે કોઈ પણ રીતે સૂર્યના લોકમાંથી મહારાજ કે તપાવીને કાઢીને પણ ચોખ્ખા કરશું, કદાચ તાપ આપશે થોડો ઘણો, બાજુમાં ઊભા ઊભા જોયા કરશે, તાપ આપશે, બાજુમાં જોયા ઊભા ઊભા જોશે, હસશે કે દીકરા નીચે બહુ થોડું આડું અવડું કર્યું હતું, ચોખ્ખો થા, મારે તને તો સુખીઓ કરો ઠેક ધામમાં લઈ જવો છે, તને આવો ગંદો કેમ ન લઈ જઈશ, થોડો ચોખ્ખો થઈ જાલ. ઊભા ઊભા જોયા કરશે. તે આપણે તો ન્યા ગમે એટલા તાપમાં તપતા હોય ને ભગવાન સામે ઊભા હોય, બહુ થઈ ગયું એટલું તો, બીજું શું જોઈએ, સમર્થ છે ને તમારી યારે, સમર્થ છે ને. હું નથી ઘણી વખત દ્રષ્ટાંત આપ કે આફ્રિકાના જંગલોમાં અમે ગયા, તો આફ્રિકાના જંગલમાં વચ્ચે જ્યાં રેસ્ટ એરિયા આવે ને ત્યાં ઉતારે કે ભાઈ ઉતરો અહીંયા આગળ, તમારે ઉતરી શકાય, બીજા એરિયામાં ગમે ત્યાં ના ઉતરાય, ઘાસમાં ગમે ત્યાં સિંહ વાઘ છુપાયેલો હોય બ્રેકફાસ્ટ થઈ જાય આપણો. તે ઉતર્યા, ઉતર્યા પછી કીધું કે ચાલો ભાઈ એક ચક્કર મારવો હોય તો કે સોલ્જર બે આવે તમારી યારે, તો 15-20 જણા, એક સોલ્જર આગળની એક પાછળ, પેલી બંદૂક એક 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 ગોળી ફૂટે એવી બંદૂક, અને એવા અમે 15-20 જણા એની વચ્ચે ચાલતા હતા, પણ તોય સેફ લાગે. હવે નીચે મગરો હતા, અજગરો હતા, ઉપર ઝાડ ઉપર ક્યાંક ચિત્તાઓ હૂતા હતા, વાઘ સિંહ ફરતા હતા. હવે આવા જંગલની અંદર બે સોલ્જરોની બે બંદૂકો આરે 25 જણા ઉતરી ગયા, 25 સિંહ એક આરે આવે તો 25નો બ્રેકફાસ્ટ કરી જાય, ઓલા બે બંદૂકો મારે તો 5ને ફાડી ખાય, આવી દશા. છતાંય પણ આપણને એમ રહે કે બે બંદૂકોવાળા તો છે ને, બધી બાજુ પર આમ 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 ગર્જનાઓ થતી હોય, ચિત્તાઓ ઉપર હૂતા હોય, રીતસર દેખાય કે આ હૂતા છે ઝાડ ઉપર. હવે ઉપર દીપડો ચિત્તો હૂતો હોય, એ દીપડા કદાચ એ ઝાડ પર જે ચડી શકે એ દીપન ચિત્તા જેવું, પણ દીપડો જે ઉપર હૂતો હોય, હવે એ ઉપર જ અહીં હૂતો હોય ડાળ ઉપર, તમારાથી 20 ફૂટ દૂર હોય, ઉપરથી સીધો છલાંગ મારે તો એઠે, પણ છતાંય ખુલ્લા આકાશને નીચે ધરતી વચ્ચે વ્યક્તિને ભરોસો રહે કે બે રાઇફલવાળા છે. રાઇફલવાળો પોતાનો જીવ બચાવવા ભાગી જાય તો, એવી કોઈ પ્રકારની આપણને કોઈ પ્રકારના વિચારની સીધો એની પર ભરોસો, અજાણો માણસ એ ખરેખર કોણ છે એ પણ ખબર નથી. તો ભગવાન તો સમર્થને સર્વોપરી છે, એના ભરોસે જીવેનું એનું શ્રેય કેવી રીતે બગડે, માટે ભરોસો દ્રઢ કરીએ, ભરોસો. બીજી બધું સાધન સારું જ છે, માળા કરો, ભજન કરો, નિયમ પાળો, ધર્મ પાળો, કથા કરો ને કથા સાંભળો, પણ ભરોસા જેવું એક પણ વસ્તુ નથી. યાદ રાખો, આશરા જેવું દ્રઢ કાંઈ નથી. એક આશરો ને ભરોસો એવો છે કે એક તો આપણો આત્મા એવો મુક્ત ભાવને પામેલો હોય, મુક્ત જ અક્ષરધામમાંથી આવ્યા હોય તો નો પ્રોબ્લેમ, તો બધું બરાબર હોય. પણ આપણે નવા આદરો હોય, 5-25 જન્મના આદરો હોય તો આડું અવડું ઘણું ક્યારેક થઈ જાય. હવે થઈ ગયું અને પછી છે ને બળ તૂટી જાય, ઘણા ભક્તોથી થોડું ઘણું કંઈક આમ તેમ થઈ ગયું ને પછી બળ તૂટી જાય કે મારું કલ્યાણ તો હવે થશે જ નહીં, અને હું તો હવે ભગવાનને પામીશ જ નહીં, અને મારું તો હવે કંઈ સારું થાય જ નહીં. આવું બધું જે નિર્બળ વિચારો આવે, એ નિર્બળ વિચારવાળાને સારા વિચારને મજબૂત વિચાર આપવા માટે આ ભગુનો પરચો હંમેશા યાદ રાખો. આ ભગુ શાસ્ત્રની દ્રષ્ટિએ જમપુરીમાં જ જાય, શાસ્ત્રની દ્રષ્ટિએ જમપુરીમાં જાય, કર્મના સિદ્ધાંત પ્રમાણે જમપુરીમાં જાય. પણ જ્યાં સ્વામિનારાયણ બેઠા હોય ત્યાં કોઈ કર્મનો સિદ્ધાંત નથી, જ્યાં સ્વામિનારાયણ બેઠા હોય ત્યાં કોઈ ગમે એવું શાસ્ત્રનું વચન હોય નથી, કારણ કે એનો ઉપરી કોઈ નથી, એ નિર્ણય કરે ફાઇનલ. શાસ્ત્રને માન્ય જ રાખવું પડે, માન્ય જ રાખવું પડે. એ જે બોલે
એ કર્મના સિદ્ધાંતોને માન્ય જ રાખવું પડે. કોઈ સંચિત કર્મ નહીં, કોઈ પૂર્વકર્મ નહીં, જે અત્યારે હું બોલું એ જ એનું કર્મ. સ્વામિનારાયણનો આવું સીધો કાયદો છે, સીધો કાયદો છે. અને સ્વામિનારાયણના એવા મોટા પુરુષોનો પણ સીધો કાયદો છે. એટલે શાસ્ત્રોમાં વાત લખાણી, મુક્તાનંદ સ્વામી અહીંથી કાંડું જાલેને ધામમાં જાય, નથી જાય એવો. એને સ્વામી અહીંથી નાખે તો ધામમાં જાય આવું લખ્યું કેમ? કર્મના સિદ્ધાંત પ્રમાણે નથી જાય એવો કેવી રીતે જતો રહે? મુક્તાનંદ સ્વામીની તાકાતથી જતો રહે. એટલે સ્વામિનારાયણને ત્યાં વાત જ નોખી છે. આપણને જે મળ્યું છે ને એ તો જગતમાં ક્યાંય નથી, ક્યાંય નથી. હા, પણ એનો દુરુપયોગ ના કરવો, એનો દુરુપયોગ ના કરવો. તમને કોઈ પોલીસનો પાસ આપે કે ભાઈ આ છે તમારી ગાડી, ગમે ને ના ઊભી રાખે કે આ તે તમને અડવું, એનો દુરુપયોગ ના થાય. દુરુપયોગ કરો તો પ્રોબ્લેમ, દુરુપયોગ ના થાય. પણ તમને જે રીતે અનુકૂળ આવે, જેટલી આપણાથી આજ્ઞા દ્રઢ, આપણો એક ઈશક તો હોવો જ જોઈએ, મારે મહારાજની આજ્ઞા દ્રઢતાપૂર્વક પાડવી છે. પણ કદાચ એમાં કંઈક થયું તો હિંમત ના હારતા, હિંમત ના હારીએ કે મારું આવે કલ્યાણ જ નહીં થાય, મારે તો હવે 5 જન્મ ધરવા પડશે, ના આ જન્મે જ હું અક્ષરધામને પામીશ, મહારાજ મળ્યા છે. અને એમ છે હું લોભી છું, ભારોસો બહુ ભારે છે, બીજા કોઈને ભજતા નથી. હું લોભી છું, લંપટી છું, હરામી છું, પણ છું મહારાજનો. આવું ચોખ્ખું એ પોતે કહે છે. એમ વીતી ગયા બહુદાન, આવી અવધિત જેઓ તન, આવ્યા તેડવા પોતે મહારાજ, લાવ્યા રથ એક ભગુ કાજ. લો ભગવાન આવ્યા અને રથ લાવ્યા. પાછું તેને હસ્તી જૂત્યા જન જોઈ, ચાર તો હાથી જોડીને આવ્યા મહારાજ. તેને હસ્તી જૂત્યા જન જોઈ, પામ્યા આશ્ચર્ય તે સહુ કોઈ. બધાને આશ્ચર્ય લાગ્યું કે આવું તો થાય જ કેમ, આ ભગલાના ધંધા જોતા તો આને અંધકાળે ભગવાનના દર્શન પણ ન હોય, જમદૂતોના દર્શન હોય, પણ જ્યાં સ્વામિનારાયણ હોય ત્યાં શું ન હોય ભાઈ. સ્વામિનારાયણને ત્યાં તો કશું કેલ્ક્યુલેશન થાય જ નહીં, વાત જ મૂકી દેવી. ભગવાન સ્વામિનારાયણ જ્યાં બેઠા હોય, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોય, ત્યાં કોઈ કેલ્ક્યુલેટર લઈને ક્યારેય ગણતરી કરવાની નહીં. કારણ કે એનો ભરોસો જો ભારે છે ને તો કશું જ નહીં થાય, શાસ્ત્રની કલમોને પણ મહારાજ ઉડાડી દેશે. ભરોસો એવો, ભરોસો તો બહુ મોટી વાત છે, પણ એ ભરોસો છે ને પોલ વિનાનો જોઈએ, અને પોલ વિનાનો ભરોસો છે. હા, પછી અંદર ડગુમગુ થતું હોય કે ઉપરથી બોલતો હોય કે લેવા આવશે, પણ અંદર એમ થાય ખોટું છે સારું, જમપુરીના જમદૂત તો નહીં આવી જાય ને, જમદૂત તો નહીં આવે ને, જમદૂત તો નહીં આવે તો આવી જ જાય. કારણ કે આ વાત બહુ અઘરી છે, ખોટું કંઈક કરો અને મહારાજ આવશે એવું અંદરથી જ વિશ્વાસ. બહારથી બોલવું સહેલું છે, આ ભગાનો કોઈ પરચો સાંભળે કદાચ ખોટું થઈ ગયું, મને તો મહારાજ, મને તો મહારાજ, મને જ મહારાજ એમ બોલે, એ વાત આખી જુદી છે. શ્રીજી મહારાજ જીભની ભાષા નથી સમજતા, શ્રીજી મહારાજ હૃદયની ભાષા સાંભળે છે. હૃદયમાંથી છે કે મહારાજ આવશે, પણ જો હૃદયમાં ઉપરથી તો બોલીએ મહારાજ આવવાના, મહારાજ આવશે, મોટા આવશે, મહારાજ આવશે, મોટા આવશે, પણ અંદરથી એમ છે અરે ઓલેથી ખોટું થયું હતું ને, એટલે કદાચ જમદૂતો જ નહીં આવે ને, તો જય સ્વામિનારાયણ આવી જ જવાના. એટલે એટલી વાત તો બહુ દ્રઢ ગાંઠ માર દેવી કે મહારાજ સિવાય કાંઈ મારું કોઈ કરી જ ના શકે, જે કરે મહારાજ, મને જમપુરી મૂકવો હોય મહારાજ મૂકે, જમપુરીમાં ચોક્કસ અધિકારીઓ તો મૂકે, પણ મહારાજ જ મૂકે, બીજો કોઈ ના મૂકે મને. આ વાતનું તો કાંડું પોતાના જીવનું, પોતાના જીવના બધા વ્યવસ મહારાજમાં જ કરી દેવા. આવી રીતે આ ભગોની વાત જેટલી સહેલી લાગે છે ને એટલી જ અઘરી છે. ખોટું કર્યા પછી જીવમાંથી એવો વેવ્સ ઉત્પન્ન કરો કે મહારાજનો જ છું, મહારાજ જ કરશે, એ વાત બહુ કઠણ છે. જેને થઈ જાય એનું બહુ મોટું કામ, આ કામ બહુ મોટું છે. એક બાજુ પર ખોટું કરવું ને મહારાજનો ભરોસો અંદર જીવમાંથી નક્કર રાખવો, બેને મેળ પડે એવો જ નથી. અનુભવાત્મક પણ એમ દેખાય, શાસ્ત્રની રીતે પણ એમ દેખાય કે તમે કેવી રીતે આજે મેં ચોરી કરી અને પછી હું કેવી રીતે મારા જીવને એવું કબૂલું કહો મારા તમારા પર રાજી જનંત કાળે લેવા આવશે, કેવી રીતે હા પડે. એટલે આપણે તો હારા મારો રસ્તો ભગુ જેવા બહુ તાકાતવાળા થવું નહીં, આપણે તો ભગવાનની આજ્ઞામાં રહેવું બસ.
આજ્ઞા પ્રમાણે રહેવું અને ભૂલથી આજ્ઞા લોપાય તો માફી માગી લેવી, એની અંદર ભરોસો રહેશે. પણ જાણી જોઈને જો કંઈ ખોટું કર્યું હશે ને તો ભરોસો ભગવાન ઉપર સંપૂર્ણ નહીં રહે અને ક્યારેક આપણી હિંમત તૂટી જશે. માટે ભગવાનની આજ્ઞા એને ક્યારેય લોપવી નહીં, બહુ ધ્યાનથી પાડવી, બહુ ધ્યાનથી પાડવી. મહારાજ મારી પર રાજી થાય. કહે માહો માહી એમ મળી આવી વાત ન દીઠી સાંભળી. ક્યાંથી સાંભળી હોય ભાઈ, ડી જોઈ નથી, સાંભળી નથી, ક્યાંથી સાંભળ્યા? તો સ્વામીને ત્યાં જ થાય. હસ્તી રથ દીઠો તે દ્રગે આજ ચાલ્યા ભગુને તેડી મહારાજ. હુવા દર્શન જન બહુને થયો પરચો જનાનું સૌને. એવાએ શહેરમાં એ અનેક થયા પરચાન લખાય છે. સર્વે લખતા ના વેપાર કહે નિષ્કુળાનંદ નિર્ધાર. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતાણી વધે શ્રીજી મહારાજ હરિજનને પરચાપુરી નામે 191 પ્રકરણ થયું. વાલા ભક્તો, આવી રીતે અહીં આગળ ભગુને પરચા પૂર્યા છે. 191 પ્રકરણ એ પૂર્ણ થાય છે. આ પરચા વિભાગમાંથી આપણે એટલું જ ગ્રહણ કરીએ કે ભગુને જે આમ મહારાજે આ પરચા કર્યો, આટલું ખોટું કરવા છતાંય પણ મહારાજે એને તારી લીધો, તો આપણે ભૂલથી ક્યારેક, જાણી જોઈને તો ખોટું કરીએ જ નહીં, પણ ભૂલથી થયું હોય તો શ્રીજી મહારાજનો ભરોસો, શ્રીજી મહારાજનું મોટા પુરુષોનું બળ, એ જ આપણું સાધન બનાવીને આપણે જીવન જીવશું તો આપણું પણ ગમે એવું કદાચ ક્યારેક વર્તાઈ ગયું હશે. મહારાજે કહ્યું કે ધર્મ પંચ વર્તમાનમાં કદાપિ ખોટ આવી હશે, પણ મહારાજ કે જો સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હશે તો ક્યારેય પણ વાંધો નહીં આવે. પણ ધર્મ નિષ્ઠા ગમે એટલી દ્રઢ હશે ને સ્વરૂપ નિષ્ઠામાં ખામી હશે તો પ્રોબ્લેમ થશે. માટે સ્વરૂપ નિષ્ઠાને દ્રઢ રાખી ભગવાનનું દયાળુપણું, કરુણાપણું, મોટા પુરુષોનું દયાળુપણું, એની મોટાઈ એને વિચારીને જીવમાં દ્રઢ કરવી, જેનાથી ભગુ જેવું જ આપણું પણ કોઈ પણ ક્યારેક અજાનમાં થઈ ગયું તો શ્રેય જ થાય. મહારાજના ભરોસે જીવવું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ રાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.